नमस्कार मित्रों, હું છું ગૌરવ રાંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ, આજે 22 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે તેની અને આવતા દિવસોમાં વાવાઝોડું બનવાની કેટલી શક્યતા અરબ સાગર અને બંગાળની ખાડીમાં તેની આગોતરું એંધાણ આજે આપણે આપવાના છીએ। મિત્રો, ખૂબ અગત્યનો વિડીયો છે, તો છેક સુધી બન્યા રહેજો મિત્રો। અને જે મિત્રો નવા હોય, હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય, તેઓ નીચે લાલ કલરના બટન પર દબાવીને અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ નોટિફિકેશન આઇકોન દબાવી દેજો, જેથી તમને અમારા તમામ નોટિફિકેશન તરત જ મળી જાય। તો મિત્રો, આજની વાત શરૂ કરીએ તે પહેલાં ગઈકાલનું થોડું વેરિફિકેશન લઈ લઉં। તો ગઈકાલે પણ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ બન્યા હતા। સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં 60 mm સુધીનો વરસાદને બાકીના ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ગઈકાલે પડ્યા અને બપોર પછી સાંજે દક્ષિણ ગુજરાતમાં જોરદાર થંડરસ્ટોર્મ થયા અને તેની અસરથી દક્ષિણ ગુજરાતમાં 116 mm સુધીનો વરસાદ થયો તમામ જિલ્લાઓમાં। અને તે થંડરસ્ટોર્મ રાત્રે ભાવનગર સુધી પણ આવ્યો અને ભાવનગર જિલ્લામાં પણ હળવો વરસાદ ગઈકાલે રાત્રે થયો। તે સિવાયના વિસ્તારોમાં કહ્યા મુજબ વરસાદનું પ્રમાણ ગઈકાલે ઓછું રહ્યું હતું। હવે આજની વાત કરીએ મિત્રો, તો આજે 22 સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, પણ ગઈકાલ કરતાં પ્રમાણ આજે થોડું ઓછું થઈ શકે છે। આજે સૌરાષ્ટ્રના મુખ્યત્વે દક્ષિણ અને પૂર્વ ભાગ અને થોડા વિસ્તારો મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના અને બપોર બાદ અમુક જગ્યાએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કચ્છના કાંઠે માઇનોર થંડરસ્ટોર્મ થઈ શકે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આજના વરસાદનું પ્રમાણ 50 mm કરતાં ઓછું રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલની જેમ આજે પણ તીવ્ર થંડરસ્ટોર્મ થવાની પૂરી શક્યતા છે। બપોર બાદ મધ્યપ્રદેશ સાઇડથી થંડરસ્ટોર્મ થવાના શરૂ થાય, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાઇડથી, અને તે સાંજે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત સુધી થાય તેવી પૂરી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં આજે પણ ગઈકાલની જેમ જ રહેશે, હળવા ભારે ઝાપટા સિવાય છૂટાછવાયા કોઈ મોટી શક્યતા આજે દેખાતી નથી અને કચ્છમાં પણ આજે કોઈ જગ્યાએ માઇનોર થંડરસ્ટોર્મ સિવાય કોઈ મોટા વરસાદની શક્યતા આજે દેખાતી નથી। અને મિત્રો, આજથી આપણે એક વાત શરૂ કરવાના હતા અને ગઈકાલે મેં કહ્યું હતું તે રીતે કે હવે ચોમાસું વિદાય થઈ રહ્યું છે, ધીમે ધીમે થશે અને અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં સાયક્લોનની સિઝન શરૂ થશે। તો તેની અત્યારે શું પરિસ્થિતિ છે, તો તેની વાત આપણે જે કરીએ તો ચોમાસું વિદાયની પ્રક્રિયા થોડી મોડી ચાલી રહી છે, હજી શરૂ થઈ નથી, એટલે હવે આવતા વીકમાં ચોમાસું વિદાયની પ્રક્રિયા શરૂ થાય અને આગળ વધે તો તે રીતે જો ચોમાસું મહારાષ્ટ્ર કે કર્ણાટક સુધી વિદાય થાય ત્યારબાદ અરબ સાગરમાં વાવાઝોડા બનવાની શક્યતાઓ શરૂ થતી હોય છે। તો આજે જોઈએ તો આવતા 15-20 દિવસ સુધી કોઈ અનુકૂળ સંજોગો હજી દેખાતા નથી। અરબ સાગરનું તાપમાન જે હોય છે બંગાળની ખાડી અને અરબ સાગરનું, તે હાલમાં બંગાળની ખાડીનું ઘણું સારું છે, ઊંચું તાપમાન છે, પણ અરબ સાગરનું તાપમાન હાલમાં નીચું ચાલી રહ્યું છે, સાયક્લોન માટે અનુકૂળ નથી, ચોમાસું વિદાય થયું નથી, એટલે કોઈ ડિસ્ટર્બન્સ મોટું બનવાની હમણે કોઈ શક્યતા દેખાતી નથી। તો આવતી 10-15 ઓક્ટોબર સુધી, એટલે કે આવતા 15-20 દિવસ સુધી હાલમાં કોઈ વાવાઝોડું બનવાની શક્યતા નથી મિત્રો। તો કોઈ પણ જાતની કોઈ માહિતી કોઈ આપતું હોય કે વાવાઝોડું આવે છે કે બને છે, તો તેનાથી ભરમાવું નહીં। અને 15 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં એક એક વાવાઝોડું કે કોઈ ડિસ્ટર્બન્સ કે સિસ્ટમ બનવાની થોડીક શક્યતા છે, પણ અત્યારે હાલનું આગોતરું એંધાણ છે। વધુ અપડેટ ચોક્કસ જેમ જેમ આગળ ચોખ્ખું થતું જશે તે રીતે અમે તમને આપતા રહેશું મિત્રો। અને વાવાઝોડું કઈ રીતે બને અને કઈ રીતના તેને તમે મોનિટર કરી શકો તેના વિશેનો એક વિડીયો આપણે આગળ મૂકવાના છીએ, બહુ અગત્યનો અને સંપૂર્ણ સમજણ આપતો વિડીયો, તો તે જોવાનું ચૂકશો નહીં મિત્રો। અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, આપણે સાચી સત્ય માહિતી અહીંથી આપીએ છીએ, અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ત્યાં સુધી રજા લઉં છું, ફરીથી મળીશું, આભાર।